नमस्ते विद्यार्थी मित्रों, छेल्ला आपणे शुक्रकोश जननी प्रक्रियानी अंदर समग्र जे टॉपिक हतो ए पूर्ण कर्यो। छेल्ला आपणे शुक्रकोशनी रचना विषय पण अभ्यास कर्यो के नवुं वहन केवी रीते थाय अने निर्माण केवी रीते थाय एना विषय पण वातो करी। हवे आगळनो एवो ज टॉपिक के जे मादानी अंदर जोवा मळे छे। हवे मादानी अंदर कई प्रक्रिया जोवा मळे तो जे जन्युना निर्माणनी जे प्रक्रिया हती तेने आपणे कहीशुं अन्नकोश जनन। बराबर, जे परीक्षा माटे केवो छे, खूब ज અગત્યનો પ્રશ્ન છે। બરાબર, તો આગળ જોઈએ આપણે અંડકોષ જનન। હવે પહેલો તો અંડકોષ જનન એટલે શું, એની વ્યાખ્યા શું થશે? તો અંડકોષ એટલે કે માદાની અંદર અંડકોષના નિર્માણની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું અંડકોષ જનન। બરાબર, એટલે કે પરિપક્વ માદા જનનકોષ અથવા અંડકોષ ના નિર્માણની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું, અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, બીજું કે જે અંડકોષની પ્રક્રિયા અને શુક્રકોષ જનનની પ્રક્રિયામાં ડિફરન્સ છે। હવે શુક્રકોષ જનનની પ્રક્રિયા હતી એ ક્યારે જોવા મળતી હતી, તો યુવાવસ્થામાં જોવા મળતી હતી। બરાબર, તો આની અંદર આપણે અંડકોષ જનનની જે પ્રક્રિયા છે એ ક્યારે જોવા મળે, તો જ્યારે એ માદા ગર્ભ અવસ્થામાં હોય। બરાબર, ગર્ભ અવસ્થામાં એટલે કે માતાના ગર્ભની અંદર હોય, તો એની અંદર રહેલો જે અન્નપિંડ છે એની અંદર જનનકોષ કે આદિ જે જનનકોષ હોય એ બનવાનો એની અંદર શું થાય છે, ચાલુ થઈ જાય। ટૂંકમાં અંડકોષ જનનની જે પ્રક્રિયાની જે શરૂઆત છે એ ક્યાંથી ચાલુ થઈ જાય, ગર્ભીય અવસ્થામાંથી થાય। અને શુક્રકોષ જનનની પ્રક્રિયા ક્યાંથી થતી હતી, યુવાવસ્થામાંથી સ્ટાર્ટ થતી હતી। બરાબર, તો અહીંયા જોઈએ તો અંડકોષ જનનની ગર્ભ વિકાસ દરમિયાન શરૂ થાય છે। બરાબર, ક્યારે શરૂ થાય, ગર્ભ વિકાસ દરમિયાન, આ ખાસ ધ્યાન રાખજો। બરાબર, જ્યારે એટલે કહેવાનો મતલબ શું છે કે જે અંડકોષ જનનની અંદર જે કોષની જરૂર પડે એ ગર્ભીય અવસ્થામાંથી જ બની જાય છે, પછી એની યુવાવસ્થા દરમિયાન નવા મિસ્કર જે કોષો હોય જેને આપણે કહીશું પ્રાથમિક પૂર્વ અંડકોષ એ બનતા નથી। બરાબર, એ ક્યારે બની જાય છે, ગર્ભીય અવસ્થા દરમિયાન જ પૂર્ણ બની ગયા હોય છે। હવે અંડકોષ જનની ક્યાંથી જોવા મળે છે, ગર્ભીય વિકાસ દરમિયાન શરૂ થાય। જ્યારે દરેક ગર્ભીય અંડપિંડ એટલે કે ગર્ભની અંદર રહેલું જે માદા જાતિ છે, બરાબર, તો એની અંદર શું હોય, ગર્ભીય અંડપિંડ હોય, તો એમાંથી શું બની જાય છે, લાખો જનનકોષ। એટલે આ લાખો જનનકોષ એટલે શું કે જેમાંથી અંડકોષ શું છે બનવાનું છે। બરાબર, એ લાખો જનનકોષ કે આદિ પૂર્વ અંડકોષમાં નિર્માણ પામે છે। બરાબર, કે જે શું હોય, ગર્ભીય અંડપિંડ માંથી લાખો જનનકોષ જેને આપણે કહીશું આદિ પૂર્વ અંડકોષ શું થતું હોય, એની અંદર નિર્માણ પામે છે। હવે એ કહે છે કે જન્મ બાદ આ જે આદિ પૂર્વ અંડકોષ એ નિર્માણ પામતા નથી, એટલે કે બાળક માદાની જાતિ જયારે જન્મ લઈ લે પછી એની જીવનકાળા દરમિયાન એ નવા અંડકોષ બનતા નથી। બરાબર, જે આદિ પૂર્વ અંડકોષ છે, બરાબર, જેને આપણે બીજું નામ કીધું કે જનનકોષો, એ ક્યારે બની જાય છે, તો ગર્ભીય અવસ્થા દરમિયાન જ નિર્માણ પામે છે, ત્યારબાદ જન્મ બાદ એ નિર્માણ પામતા નથી। બરાબર, જેની અંદર પહેલી વાત કહીએ તો પ્રાથમિક પૂર્વ અંડકોષ। બરાબર, હવે આ આકૃતિ તમને જોવા મળે છે, આસાની અંદર આકૃતિ છે, તો અંડપિંડની રચના છે। બરાબર, કે જેની અંદર વાત કરીએ તો શરૂઆતમાં શાનું નિર્માણ થઈ જાય છે, પ્રાથમિક પૂર્વ અંડકોષ। તો જોઈએ એની અંદર આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે, એટલે કે જે આદિ પૂર્વ અંડકોષ છે એનું વિભાજન ચાલુ થઈ જાય। બરાબર, અને અર્ધીકરણની પૂર્વાવસ્થા વનમાં પ્રવેશ કરે, અર્ધીકરણની પૂર્વાવસ્થા વનમાં પ્રવેશ કરે, અને હંગામી ધોરણે આ અવસ્થા કેવી હોય, સ્થાયી હોય, જેને કહીશું પ્રાથમિક પૂર્વ અંડકોષ। બરાબર, પૂર્વાવસ્થા વનમાં પ્રવેશ કરે અને કેવી હોય, આ પ્રક્રિયા ગામી ધોરણે સ્થાયી હોય, જેને પૂર્વ પ્રાથમિક પૂર્વ અંડકોષ કહીશું। હવે એની અંદર બે ભાગ છે, પ્રાથમિક કુટિકા અને તૃતીય કુટિકા। પ્રાથમિક કુટિકા એટલે શું, તો આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ રહ્યું, એક્ઝામ્પલ તરીકે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, તો એની ઘેરાઈની જે આવરણ બને છે એને શું કહેવાય છે, પ્રાથમિક કુટિકા। શરૂઆતમાં જે પ્રથમ આવરણ બને છે એને કહીશું પ્રાથમિક કુટિકા તરીકે ઓળખવામાં આવે છે। દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથિય કોષોના સ્થળથી શું થાય છે, ઘેરાય છે, જેને કહીશું પ્રાથમિક કુટિકા તરીકે ઓળખવામાં આવે। બીજું કહીએ લખ્યું છે કે મોટી સંખ્યામાં આ કુટિકાઓ જન્મથી યૌવનારંભ અવસ્થા દરમિયાન ચોમિસ્કર શું થાય છે, વિઘટન પામે છે। પ્રાથમિક પૂર્વ અંડકોષને ઘેરીને જે આવરણ બને છે ને, બરાબર, તો એ જન્મથી લઈને યૌવનારંભ વચ્ચે શું થાય છે, મોટા પ્રમાણમાં વિઘટન પામે છે, એટલે તૂટી જાય છે। બરાબર, અને જયારે યુવાવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે ફક્ત કેટલી વધે છે, તો 60,000 થી 80,000 પ્રાથમિક કુટિકાઓ જ બાકી રહેશે, એટલે બાકી રહેશે 60,000 થી 80,000 કુટિકાઓ જ
बाकी रहे बराबर। ने आपने बात करी कि मादा जाति हुए जेनी अंदर शू हो तो ये जी जाति रही जो ये गर्भी अवस्था दरमियान शू बना पहले तो आदि पूर्व अंडकोष बराबर अथवा जननकोष निर्माण करे त्यार बाद एनु रूपांतर शामा थाय छे प्राथमिक पूर्व अंडकोष में थाय छे। आ प्राथमिक पूर्व अंडकोष जन्म थी लई यौनारंभ दरमियान शू होय मोटी संख्या में प्राप्त थी जाए पछी त्यार बाद एनु निर्माण थतुं ए जन्म सुधी विभाजन थशे पछी त्यार बाद एनु निर्माण थतुं नथी। त्यार बाद आपणे प्राथमिक पुटिकानी वातो करी तो दरेक प्राथमिक पूर्व अंडकोष त्यार बाद ग्रंथीय कोषोना स्तर थी शू होय घेरायेल होय बराबर जेने कीधुं प्राथमिक पुटिका। मोटी संख्या में आ पुटिकाओ जन्म थी लई यौनारंभ दरमियान શું થાય વિઘટન પામે છે અને એ વિઘટન દરમિયાન અન્નપિંડની અંદર ફક્ત કેટલી હોય 60,000 થી 80,000 પ્રાથમિક પુટિકાઓ જ જોવા મળે છે બરાબર। હવે દ્વિતીય પુટિકા તો હવે જે પ્રાથમિક પુટિકાઓ બની એની ફરતે પાછું શું થશે તો ગ્રંથિય કોષો આ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતું જશે। આ તમને જોવા મળશે પ્રાથમિક પુટિકા બરાબર આગળ જાય તો દ્વિતીય પુટિકા બરાબર। હવે પ્રાથમિક પુટિકા હોય ધારો કે પ્રાથમિક પુટિકા છે બરાબર તો એની ફરતે પાછું ગ્રંથિય કોષો અને એના જે નવા ગણો ઘણા સ્તરો શું થતા હોય એની ફરતે આવૃત થતા હોય જેને શું કહીશું દ્વિતીય પુટિકા બરાબર। તો પ્રાથમિક પુટિકાઓ ગ્રંથિય કોષો અને નવા ગણા સ્તરોથી આવૃત હોય છે જેને કહીશું દ્વિતીય પુટિકા। હવે આપણે આગળ જોવાનું છે કે દ્વિતીય પુટિકાનું પાછું રૂપાંતર શામાં થાય તૃતીય પુટિકામાં થાય બરાબર। એમાંથી ગ્રાફિયન પુટિકા બનશે એમાંથી કોર્પસ લ્યુટિયમ કેવી રીતે બને એ આગળ આપણે જોઈએ। હવે આગળ જોઈએ આપણે તૃતીય પુટિકા તો પહેલું જોયું આપણે પ્રાથમિક પુટિકા તો પ્રાથમિક પૂર્વ અંડકોષ હતો બરાબર કે જેટલા અંડકોષ બનવાના હતા તો પ્રાથમિક પૂર્વ અંડકોષ બની ગયા લગભગ 60 થી જે આપણે જે સંખ્યા આપી લીધી એટલા વિશ્વ પ્રાથમિક પૂર્વ અંડકોષ વધ્યા બરાબર। હવે જે અંડપિંડની અંદર અંડપાતની જે પ્રક્રિયા થવાની છે તો એક એક મિસ્ક જે પ્રાથમિક પૂર્વ અંડકોષ હતો એની ફરતે શું થયું આવરણ બન્યું જેને પ્રાથમિક પુટિકા કીધું પાછું પ્રાથમિક પુટિકા ને એના ઘેરાઈને આવરણ બને એટલે દ્વિતીય પુટિકા। હવે દ્વિતીય પુટિકા આગળ જતા શાની અંદર રૂપાંતર પામે તો તૃતીય પુટિકાની અંદર બરાબર। તો તૃતીય પુટિકાનો જે ભાગ છે બરાબર એ શામાંથી રૂપાંતર પામ્યો દ્વિતીય પુટિકામાંથી બરાબર એટલે કે દ્વિતીય પુટિકાનો ભાગ અને તેને મિસ્ક ઘેરીને ગોઠવાયેલા જે સરુની રચના થાય છે તેને કહીશું આપણે તૃતીય પુટિકા। હવે જે તૃતીય પુટિકાનો ભાગ છે એ એન્ટ્રમ તરીકે ઓળખાતી પ્રવાહીથી ભરેલી ગુહાઓથી શું હોય આવરીત હોય બરાબર એની શું છે લાક્ષણિકતા છે બરાબર। તો એની અંદર આ પ્રકારનું સ્તર થશે ધારો કે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ અને એની ફરતે બે આવરણ રચાય અને એની અંદર એક અંદર આવરણ છે તો અંદરની બાજુએ રચાયું એને કહેવાય અંત આવરણ અને બહારની બાજુએ રચાયું એને બાહ્ય આવરણ બરાબર એટલે આ રીતે શું થાય છે એની અંદર સ્તરોની રચના થાય છે જેને આપણે કીધું તૃતીય પુટિકા। હવે જે તૃતીય પુટિકામાં પ્રાથમિક પૂર્વ જે અંડકોષ હતો એનું શું થાય તો અર્ધીકરણ ચાલુ થાય બરાબર। શું થશે અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષના કદમાં શું થાય કેરો વધારો થાય વધારો થયા બાદ એનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે તો પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરશે બરાબર એટલે કે અંડપાતની ઘટના બનાય એના પહેલાની વાત છે। તો અહીંયા અસમવિભાજન જોવા મળે અસમવિભાજન એટલે શું તો સમાન પ્રકારનું નહીં એક કોષ નાનો બને છે તો એક કોષ મોટો બને છે એક કોષ કયો બને છે નાનો જેને આપણું નામ આપ્યું પ્રાથમિક ધ્રુવ કહે અને જે મોટો છે એને શું કહીશું આપણે તો જે મોટા કદનું છે એને કહેવાય છે દ્વિતીય પૂર્વ અંડકોષ શું કહીશું એને દ્વિતીય પૂર્વ અંડકોષ બરાબર। તો તૃતીય પુટિકામાં રહેલો પ્રાથમિક પૂર્વ આપણે જે સ્તરો અલગ અલગ બનાવતા જાય જે પ્રાથમિક પૂર્વ અંડકોષ તો ત્યાં હતો જેના કદમાં શું થયો વધારો થયો જેનું પ્રથમ અર્ધીકરણ પત્યું તો અસમવિભાજન થયું જેમાં મોટા કદનો છે એને દ્વિતીય પૂર્વ અંડકોષ કીધો અને નાનો છે એને શું કહેવાય ધ્રુવકાય તરીકે ઓળખવામાં આવ્યો બરાબર। બીજું કે જે ધ્રુવકાય છે એ કોના પોષણને જાળવી રાખે છે તો પ્રાથમિક પૂર્વ અંડકોષના પોષણને શું કરે છે જાળવી રાખે છે। હવે ત્યારબાદ આગળ જઈએ તો જે તૃતીય પુટિકા છે એ આગળ જઈ સામાન્ય રૂપાંતર પામે છે તો ગ્રાફિયન પુટિકાની અંદર રૂપાંતર પામે તો ગ્રાફિયન પુટિકાની અંદર કયો કોષ હોય તો દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક ધ્રુવકાય ગોઠવાયેલું હોય બરાબર। હવે એ ગ્રાફિયન પુટિકાની અંદરથી શું થશે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયા થશે જેને શું કહીશું આપણે અંડપાત તરીકે ઓળખવામાં આવે બરાબર। દર મહિને 14મા દિવસે શું થાય છે અંડપાતની પ્રક્રિયા થાય એટલે અંડપાતની અંદર અંડકોષ મુક્ત નથી થતો કયો ભાગ મુક્ત થાય છે દ્વિતીય પૂર્વ અંડકોષ
બરાબર એ પ્રક્રિયા આપણે પાછળથી ફલન દરમિયાન સમજીશું બરાબર તો હાલ પૂરતું એટલું યાદ રાખો કે જે અંડપાદની પ્રક્રિયા થાય છે તો કયો કોષ મુક્ત થાય દ્વિતીય પૂર્વ અંડકોષ અહીંયા મુક્ત થશે બરાબર ત્યારબાદ અહીંયા અંડપાદ મિસકો આજે શું થયો અંડકોષ મુક્ત મિસકો આ જે ભાગ છે આપણે તો કીધું કે ભાઈ અંડકોષ શું થયો મુક્ત થયો જેને કઈ પ્રક્રિયા કીધી અંડપાદની પ્રક્રિયા કીધી હવે એ જે ભાગ છે જે ખાલી બધો એટલે કે અંડકોષ વગરનો જે કોષ છે જે સામા રૂપાંતર પામે છે તો કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખાતા સ્તનની અંદર શું થાય છે વિભાજન પામે છે બરાબર એટલે કે કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખાતા સ્તરોની રચના થાય બીજો અહીંયા દ્વિતીય પુટિકાનો જે ભાગ હતો એની ફરતે જે આવરણ રચાય છે જેનું બીજું નામ છે જોના પેલ્યુસિડા અંડપાતની વાત કરી હવે જોના પેલ્યુસિડા એટલે શું તો દ્વિતીય પુટિકાની ફરતે જે આવેલું સ્તર છે જેને આપણે કહીશું જોના પેલ્યુસિડા તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આપણે જે સમગ્ર વાત કરી અંડકોષ જનન જે પરીક્ષા માટે મોસ્ટ એમ્પી છે કે જેની અંદર તમારા ચાર્ટ પણ દર્શાવો જવા મિસ કે જરૂરી છે અને આકૃતિ પણ પરીક્ષાની અંદર દોરવાની પૂછાઈ શકે છે બરાબર એટલે બંને તૈયાર કરતો રહો બરાબર લખીને તૈયાર કરશો તો વધારે ઈઝી રહેશે બરાબર તો અહીંયા પેલા આપણે સમજી લઈએ તો અહીંયા તમને બતાવ્યું છે ચોપડીની અંદર ચાર્ટ આપેલો જ છે બરાબર તો જે આ જે સમસ્યા જે ગાળો છે બરાબર એટલે કે જનન માતૃકોષથી લઈને અહીંયા જે પ્રથમ અર્ધીકરણ થાય છે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે નિર્માણ પામે છે તો એ ક્યારે જોવા મળે છે તો ભ્રૂણીય જીવન જયારે ગર્ભ માતાના ગર્ભની અંદર હોય બરાબર તો એની અંદર જે અંડપિંડ છે એની અંદર એ દરમિયાન રચાય છે ત્યારબાદ જન્મ બાદ આ બધી પ્રક્રિયાઓ થતી હોય એટલે કે જન્મ બાલ્યાવસ્થા યુવાવસ્થામાં આ ભાગ થાય બરાબર યુવાવસ્થા દરમિયાન કે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય તો એનું વિભાજન થાય બરાબર એમાંથી પ્રાથમિક ધ્રુવકાય એનો શું બને છે પ્રાથમિક પૂર્વ એક દ્વિતીય પૂર્વ અંડકોષ રચાય બરાબર એટલે બીજું આગળ લખે છે પુખ્ત પ્રજનન માટેનું જીવન બરાબર તો આ જે સમગ્ર ઘટના છે એની અંદર ખાસ ધ્યાન રાખજો ખાસ વાત આ ધ્યાન રાખવાની છે કે શુક્રકોષ જનન છે એ યુવાવસ્થામાં જોવા મળે અંડકોષ જનન છે એ ગર્ભીય અવસ્થા દરમિયાન જોવા મળશે બરાબર થેન્ક યુ હવે આગળ આપણે માસિક ચક્ર બરાબર જે ટોપિકની ચર્ચા આવતા વિડીયો લેક્ચરની અંદર કરીશું બીજું કે બધા જ વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની તૈયારી લખીને કરવી બરાબર થેન્ક યુ